नमस्कार विद्यार्थी मित्रों, मीठापुर हाईस्कूलना धोरण सातना प्रथम सत्र में आप सर्वेनु स्वागत छे। हूँ अलका तेली, तमारी गुजराती विषयनी टीचर छूँ। तो गुजराती विषय ए बे विभाग में वेचायेलू छे। पहलू छे गद्य अने बीजू छे पद्य। तो गद्य में पाठ, निबंध के जेने आपणे वाँची शकीए तेने गद्य कहेवाय, अने पद्य के जेनी अंदर कविता, काव्य, समूहगीत, लोकगीत जेने वाँची पण शकीए अने कही पण शकीए। तो विद्यार्थी मित्रों, आजनू आ प्रथम सत्रनू पहेलो पाठ छे आपणो मेळामां। विद्यार्थी मित्रों, चालो आपणे मेळामां जईए। आ छे सुंदर मजानुं मेळानुं दृश्य। जुओ, सामे मोटू चकडोळ छे, जेमां बेसीने आजूबाजूना सुंदर दृश्यो ऊपरथी आपणे जोई शकीए छीए। आ छे दोरડા ઉપર ચાલતો નટબજાણીઓ, જે દોરડા ઉપર ચાલીને પોતાનું સંતુલન જાળવે છે અને જુદી જુદી કર્તબો બતાવે છે। આ છે મોતનો કૂવો, તેમાં એક કાર તથા બે સ્કૂટર સાથે ગોળ ગોળ ઘૂમે છે। જોવાની કેવી મજા આવે છે, નીચેથી ઉપર, ઉપરથી નીચે, જાણે કે હમણાં ટકરાઈ જશે પણ એવું નથી। પૂરેપૂરું બેલેન્સિંગ અને સંતુલન જાળવીને ખૂબ સરસ કર્તબો કરે છે। અરે આ તો પાણીપુરી, પાણીપુરી આવી ગઈ, ભૂખ લાગી છે ને બધાને। ચાલો સરસ મજાની પાણીપુરીનો સ્વાદ આપણે પણ ચાખીએ। કોણ કેટલી ખાઈ શકશે? 5, 10, 15, 20, અરે બસ 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 બસ, આટલી તો આપણે માંડ ખાઈ શકીએ। બીજું પણ હજી ઘણું જોવાનું બાકી છે। અરે આ તો રંગબેરંગી ફુગા વેચવાવાળા રામુકાકા છે। વિદ્યાર્થી મિત્રો, તમને પણ અલગ અલગ કલરના ફુગ્ગા લેવા ગમે છે ને, તો ખરીદી લઈએ। કોને કેવો કલર ગમે છે? અહીં તો રંગબેરંગી બંગડીઓ પણ મળે છે વિદ્યાર્થીની બહેનો, ખરીદવી છે ને? જુઓ, અહીં ટેટુ બનાવનાર પણ છે, જેને ગુજરાતી ભાષામાં છૂંદણા પણ કહેવાય છે। વિદ્યાર્થી મિત્રો, જુઓ આ તો મદારી છે, તે પોતાની મોરલીના સુરથી સાપને ડોલાવી રહ્યો છે। મદારી આવા અનેક ખેલ કરતા જોવા મળે છે। તેની પાસે સાપ, વાંદરા, રીંછ જેવા પ્રાણીઓને પોતાની કલાથી ખેલ કરાવે છે। અરે આઈસ્ક્રીમની દુકાન પણ છે અહીંયા, ચાલો આપણે બધા મનપસંદ આઈસ્ક્રીમ ખાઈએ। તમને પણ ભાવે છે? મને તો ભાવે છે। અરે અહીંયા તો નિશાનાબાજીની પણ રમત છે, ચાલો કયા કલરના ફુગ્ગા પર આપણે નિશાન લગાવીશું? આ તો રમકડાની દુકાન છે, તો આપણે રમકડા ખરીદી લઈએ। અને આ છે મેળાનો સુંદર મજાનો રાત્રિનું દ્રશ્ય। વિદ્યાર્થી મિત્રો, મેળો સવારે પણ હોય અને રાત્રે પણ હોય। વિદ્યાર્થી મિત્રો, મેળામાં ફરવાની મજા આવી ને? તો હવે પછી આપણે જ્યારે મળીશું ત્યારે આ પાઠના સ્વાધ્યાયની ચર્ચા કરીશું। તેના માટે પાઠ્યપુસ્તક અને નોટબુકની આપણે જરૂર પડશે। તો ફરી મળીએ ત્યારે પાઠ્યપુસ્તક અને નોટબુક તૈયાર રાખજો, આવજો।